બીએસએનએલ રિટાયર્ડ સ્ટાફ મિત્રો, હું અમદાવાદ ટેલિકોમ્સમાંથી સીઈઓ ટીઆર તરીકે રિટાયર થયો છું 2019માં રેગ્યુલર રિટાયરમેન્ટ. મારી સાથે કામ કરેલા ઘણા સ્ટાફ મેમ્બરો બેઠેલા છે, બધાને આજે જોઈને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું. ધન્યવાદ મિત્રો. મેં ઈસ્ટમાં પણ કામ કર્યું છે અને વેસ્ટમાં પણ કામ કર્યું છે, અને ઈસ્ટ અને વેસ્ટમાંથી બધા સ્ટાફ આવેલા છે. બધાના જૂના ચહેરા જોઈને મને આનંદ થાય છે. હવે આગળ જાણાવું કે મારો સન હેમંત શર્મા કરીને છે. થલતેજમાં મેં રિટાયરમેન્ટ થયા પછી એક ઓફિસ ઇન્વેસ્ટમેન્ટ કરી હતી. એણે હમણાં હમણાં રિસેન્ટલી દુબઈમાં લગભગ 3-4 વર્ષ રહીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું કામ શીખીને આવેલો છું, અને એ હોમ ઓટોમેશન તેમજ બિઝનેસ ઓટોમેશનનું કામ કરે છે. તો આપણા સ્ટાફમાંથી કોઈને એનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે કંઈ માહિતી જોઈતી હોય કે એને લગતું કંઈ કામકાજ કરાવવાનું હોય તો હું મારું એનો ટેલિફોન નંબર ને કોન્ટેક્ટ કાર્ડ મનસુખભાઈને આપી દઈશ, તો તેમને સંપર્ક કરજો. અથવા મારો નંબર તો આપણા રિટાયર્ડ ગ્રુપની અંદર છે જ, મને કોન્ટેક્ટ કરશો તો હું પણ હેલ્પ કરીશ. વધુમાં આગળ મારી હેમાંગની વાઈફ છે, એ હર્બલ પ્રોડક્ટનું કામ અમદાવાદમાં કરે છે, અને ઘરેથી એ બધાને ફૂડ હર્બલ પ્રોડક્ટ લઈને આપણું શરીરનું ડાયટિંગ કઈ રીતે લેવું. ઘણા લોકો આવું બધું કરતા હોય, હર્બલનું 5 જાતના જે ફૂડ આવે છે, બાજરી છે, જુવાર છે, મકાઈ છે, એના લોટ, રાગીનો લોટ છે, બધું મિક્સ કરીને શરીરનો જે આપણો ફેટ છે કઈ રીતે ખાવું, અને શરીરની જે ફેટનેસ છે કઈ રીતે ઓછી કરવી એનું એ ગાઈડન્સ આપે છે, એના ક્લાસીસ ચલાવે છે. તો એને લગતું પણ કંઈ માહિતી હોય તો મને અથવા તો નાગરભાઈને કોન્ટેક્ટ કરશો તો હું હેલ્પફુલ થઈશ તમને. વરાને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.